હેલો પ્રશ્નો છે અને માર્કિંગ સ્કીમ શું છે તે આજે સંપૂર્ણ માહિતી મેળવશું તો જોઈએ તો કુલ ગુણ વાયવાના હોય છે પચાસ તેમાંથી આપણે જોઈએ તો પાઠ આયોજન એટલે કે પ્રાયોગિક કાર્યના દસ ગુણ હોય છે અભ્યાસ દરમિયાન સહઅભ્યાસ કે ઇતર પ્રવૃત્તિમાં તમે જે ભાગીદારી નોંધાવી છે તેને લગતા દસ ગુણનું પૂછવામાં આવશે મનોવૈજ્ઞાનિક કસોટીના દસ ગુણ ઇન્ટરશીપ કામગીરીનું મૂલ્યાંકન એટલે કે ક્રિયાત્મક સંશોધન સાથેનું તમને પૂછવામાં આવશે તે હશે તો આવી રીતના પચાસ ગુણનું તમને પૂછવામાં આવશે વાયવામાં હવે જોઈએ સૌ પ્રથમ આપણે પાઠ આયોજન અને પ્રાયોગિક કાર્ય વિશે તો તેમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે તો પાઠ આયોજન અને પ્રાયોગિક કાર્યમાંથી પૂછાતા પ્રશ્નોની વાત કરતા હોય ત્યારે પાઠ આયોજનનું મહત્વ જણાવો તેવું પૂછવામાં આવશે એટલે હું અહીંયા તમને કેવા સવાલ પૂછવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી આપવાનો છું માઇક્રો પાઠ એટલે શું માઇક્રો પાઠમાં આપ ક્યાં કયા કૌશલ્યો શીખ્યા સેતુ પાઠ એટલે શું માઇક્રો પાઠ અને સેતુપાઠ વચ્ચે શો તફાવત છે માઇક્રો પાઠનો મુખ્ય હેતુ શું છે સેતુપાઠનો મુખ્ય હેતુ જણાવો માઇક્રો પાઠ અને સેતુ પાઠના ફાયદા જણાવો તમે જે બીએડ કર્યું છે તેમાં અભ્યાસ દરમિયાન કયા કયા પાઠ તમે આપ્યા આપે બીએડના અભ્યાસ દરમિયાન કયા કયા પાઠ કેટલી સંખ્યામાં લીધેલા છે અને કેટલી સંખ્યામાં તમે આપ્યા છે તેની માહિતી આપો છૂટો પાઠ એટલે શું પાઠ આયોજનના સોપાન જણાવો એકમ પાઠ એટલે શું એકમ પાઠ અને છૂટા પાઠ વિશેની જે માહિતી છે તેમાં ફેરફાર શું જોવા મળે છે એટલે કે તેનો તફાવત શું છે તે વિશેની માહિતી આપવાની રહેશે નિદાન તેમજ ઉપચારની સંકલ્પના જણાવો નિદાન કોને કહેવાય અને ઉપચારની કોને કહેવાય તેની સંકલ્પના જણાવો બ્લુ પ્રિન્ટ એટલે શું તેની માહિતી આપો બ્લુ પ્રિન્ટ શા માટે જરૂરી છે આદર્શ પ્રશ્નપત્ર કેવું હોવું જોઈએ છૂટા પાઠનું અંતિમ સોપાન સોપાન જણાવો જણાવો પાઠ આયોજનના કોઈ મુદ્દા નું વિષયાભિમુખ કરી બતાવો તમારે કોઈ પણ એમ કેસે કે આ મુદ્દાનો અથવા તો તમને જે અનુકૂળ પડે તે મુદ્દા નું વિષયાભિમુખ કરી બતાવો કાળો પાટી કાર્ય કરતી વખતે કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવી જોઈએ કેવા પ્રશ્નો પૂછવાનું તમારે ટાળવું જોઈએ કોઈ મુદ્દાને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરી બતાવો હેતુ કથન પાઠ અવલોકન કેમ જરૂરી છે આપે બીએડ દરમિયાન કયા પાઠ અવલોકન કર્યા અવલોકન બાદ આપે કરેલા કોઈ સૂચનો જણાવો હવે આ તમે જે પ્રેક્ટિકલ કરી ગયા છો તેના ઉપરથી આ બધા પ્રશ્નો તમારે જવાબ આપવાના છે પ્રશ્નોના ઓકે આપે બીએડ દરમિયાન કરેલા કયા પાઠ અવલોકન કર્યા અવલોકન બાદ તમે જે સૂચનો લખ્યા છે તેને જણાવવાનું છે તમારા અધ્યાપનમાં તમારા ધ્યાને આવેલી ખામીઓ અને સારી બાબતો કઈ કઈ હતી તે જણાવવાનું છે બીએડ દરમિયાન તમારા અધ્યાપનમાં આવેલા પરિવર્તનો જણાવો આપે બે એકમ પાઠ આપ્યા તેમાં શું તફાવત હતો બ્લૂ પ્રિન્ટ આધારે તૈયાર થતા પ્રશ્નપત્રના લક્ષણો જણાવો આપના પાઠ આયોજનમાં આપે રચેલ કોઈ બે વિશિષ્ટ હેતુઓ જણાવો બ્લુ પ્રિન્ટના ત્રણ પરિમાણ જણાવો આપના પાઠ આયોજનની પદ્ધતિ અને પ્રયુક્તિઓ જણાવો પાઠના અંતે મૂલ્યાંકન કઈ કઈ રીતે કરી શકાય તમે કઈ કઈ શાળામાં છૂટા પાઠ આપવા ગયા હતા તેમનું નામ આપો બેડ અભ્યાસમાં કુલ કેટલા ગુણનું પ્રાયોગિક કાર્ય કરવામાં આવતું હોય છે તેની વિશે માહિતી આપો પ્રશ્નોના પ્રકાર ઉદાહરણ દ્વારા આપી જણાવો હેતુઓના પ્રકાર અને તેના એક એક ઉદાહરણ આપો હવે વાત કરીએ આપણે અભ્યાસ દરમિયાન સહઅભ્યાસ કે ઇતર પ્રવૃત્તિમાં જે ભાગીદારી હોય છે તેમાંથી ક્યાં ક્યાં પ્રશ્નો પૂછાય તેની વાત કરીએ કોઈ પાંચ સહઅભ્યાસિક પ્રવૃત્તિના નામ આપો તમે જે પાંચ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરેલી હોય અથવા તમે જાણતા હોય તેના પાંચ નામ આપો સહઅભ્યાસ પ્રવૃત્તિનું મહત્વ શું છે આપની કોલેજમાં કઈ કઈ સહઅભ્યાસ પ્રવૃત્તિઓ થઈ છે તમારામાં રહેલ વિશિષ્ટ આવડત કે કળા શું છે તે જણાવો તમે બી અભ્યાસ દરમિયાન કયા પુસ્તકોનો અભ્યાસ કર્યો છે અને જે અભ્યાસ કર્યો છે તેની સમીક્ષા તમે કરી છે પુસ્તક સમીક્ષાના મુદ્દાઓ કહો તમે જે સમીક્ષા કરી હોય તેના મુદ્દાઓ કહો પુસ્તકોનું મહત્વ જણાવો આપ કઈ રમતમાં રસ ધરાવો છો વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે આઉટડોર અને ઇનડોર રમતોના પાંચ પાંચ નામ જણાવો શૈક્ષણિક સાધન એટલે શું શૈક્ષણિક સાધન એટલે શું ટી એલ એમનું પૂરું નામ જણાવો આપે ક્યુ શૈક્ષણિક સાધન બનાવ્યું છે શૈક્ષણિક સાધનોના પ્રકાર જણાવો આપે પાઠ દરમિયાન જે શૈક્ષણિક સાધનો ઉપયોગ કર્યો હોય તેનું નામ જણાવો શું શૈક્ષણિક સાધનો અસરકારક છે કે નહીં તમારું મંતવ્ય જણાવો આપે કોઈ સ્પર્ધામાં વિજેતા થયા છે તો જો થયા હોય તો તેમના વિશે માહિતી આપો કોઈપણ કાર્યક્રમની રૂપરેખા જણાવો શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરેલું હોય તો તેના વિશે માહિતી આપો શૈક્ષણિક પ્રવાસનું મહત્ત્વ શું છે પ્રાર્થના કાર્યક્રમનું આયોજન જણાવો આપની કોલેજમાં થતી પ્રાર્થના જણાવો તમે કઈ તમારી કોલેજમાં જે પ્રાર્થના થતી હોય તેના વિશે માહિતી આપો આપની કોલેજમાં તમે ગમેલી બે સહ અભ્યાસ પ્રવૃત્તિની વાત કરો સહ અભ્યાસિક જે પ્રવૃત્તિ તમને જે ગમી હોય તેના વિશે તમારે માહિતી આપવાની છે વર્ષ દરમિયાન તમે કઈ કઈ પ્રવૃત્તિની જવાબદારી લીધી હતી તમારી કોલેજમાં કયા કયા ઉત્સવની ઉજવણી થાય છે આપની કોલેજમાં વિવિધ પ્રવૃત્તિના આયોજન માટે સુવિધાઓ ઉપલબ્ધ છે મોને એક્ટિંગ કોને કહેવામાં

આપની કોલેજમાં કોઈ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જો આવ્યું હતું તો તેના વિશે તમે માહિતી આપો આપની કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને જો આવ્યો હોય તો તમારો તેમાં શું રોલ હતો તેની વિશે માહિતી આપો હવે તેની પછી જોઈએ તો મનોવૈજ્ઞાનિક કસોટીમાંથી જે પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે તેની વાત કરીએ મનોવૈજ્ઞાનિક કસોટી એટલે શું મનોવૈજ્ઞાનિક કસોટીના પ્રકાર જણાવો મનોવૈજ્ઞાનિક કસોટીનું શું શું મહત્ત્વ છે તે જણાવો આપે કઈ મનોવૈજ્ઞાનિક કસોટીનું સંચાલન કર્યું હતું મનોવૈજ્ઞાનિક કસોટીના આપે ધોરણના વિદ્યાર્થીઓ પર મનોવૈજ્ઞાનિક કસોટીનું સંચાલન કર્યું હતું મનોવૈજ્ઞાનિક કસોટીના અહેવાલના સોપાન તમે જણાવો મનોવૈજ્ઞાનિક કસોટીના સંચાલન વખતે કઈ કઈ બાબત તમે ધ્યાનમાં રાખેલી અને કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કુલ કેટલા વિદ્યાર્થીઓ પર તમે મનોવૈજ્ઞાનિક કસોટીનું સંચાલન કરવામાં આવ્યું મનોવૈજ્ઞાનિક કસોટીના ઉત્તરો માટે કેટલા સમય આપવામાં

જો આપે કોઈ સારણી તૈયાર કરેલી હોય તો તેમને એ વિશે મને માહિતી આપો મનોવૈજ્ઞાનિક કસોટીમાં કુલ કેટલી કલમો હતી મનોવૈજ્ઞાનિક કસોટીમાં કલમો કોઈ વિષય વસ્તુ કે વિભાગમાં વહેંચાયેલી હતી મનોવૈજ્ઞાનિક કસોટીનું જેનું માપન કરે છે તે તમે વ્યાખ્યાયિત કરો હવે વાત કરીએ આપણે તેની પછી એટલે કે ઇન્ટર્નશીપ કામગીરીનું મૂલ્યાંકન કે જેમાં આપણે ક્રિયાત્મક સંશોધન સાથેની વાત કરવાની છે હવે જોઈએ તો ઇન્ટર્નશીપ એટલે શું એટલે શું ઇન્ટર્નશીપનો ખ્યાલ કયા ક્ષેત્રમાંથી આવેલ છે ઇન્ટર્નશીપનો મુખ્ય હેતુઓ શું છે તે જણાવો ઇન્ટર્નશીપનો સમયગાળો જણાવો આપે ઇન્ટર્નશીપ કઈ શાળામાં કરી તેનું નામ આપો આપે ઇન્ટર્નશીપ કરી એ શાળાના આચાર્ય કોણ હતા તેનું નામ આપો જે શાળામાં ઇન્ટર્નશીપ તમે કરેલી છે તે શાળાની ભૌતિક સુવિધાઓ વિશે તમે માહિતી આપો જે શાળામાં ઇન્ટરશીપ કરી તે શાળાના સ્ટાફ અંગે તમે માહિતી આપો ટૂંકમાં ઇન્ટર્નશીપમાં ફાયદા શું શું છે તે જણાવો ઇન્ટર્નશીપમાં કરવાની કામગીરી વિશે માહિતી આપો ઇન્ટર્નશીપ દરમિયાન ક્યાં કયા વર્ગો લીધા અને શું શું કાર્ય કર્યું તેના વિશે તમે માહિતી આપો ઇન્ટર્નશીપ દરમિયાન આપે કઈ કઈ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરી છે ઇન્ટર્નશીપ જે શાળામાં કરી તે શાળાનો ટૂંકો ઇતિહાસ જણાવો લોગબુક વિશે માહિતી આપો અને તેનું મહત્ત્વ સમજાવો અને તમારી લોગબુક વિશે પણ સાથે સાથે માહિતી આપો હાજરી પત્રકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે એલસી એટલે શું તેમાં કઈ કઈ બાબતો હોય છે જીઆર એટલે શું તેમાં કઈ કઈ બાબતો હોય છે શિક્ષકોને કઈ કઈ પ્રકારની રજાઓ મળતી હોય છે શાળામાં વિદ્યાર્થી લક્ષી યોજનાઓ વિષે માહિતી આપો વિદ્યાર્થીઓને કઈ કઈ શિષ્યવૃત્તિઓ હાલમાં મળી રહી છે તે વિશે માહિતી આપો શાળામાં મૂલ્યાંકન માળખાની માહિતી સ્પષ્ટ કરો શાળામાં કરેલ જાગૃતિ અભિયાન વિશે માહિતી આપો આપે કયા શાળાના પ્રતિનિધિનો ઇન્ટરવ્યુ લીધેલો છે તેનું નામ અને તેમણે તમારે તેની પાસેથી તમને શું જાણવા મળ્યું છે તેમના વિશે માહિતી આપો ક્રિયાત્મક સંશોધન એટલે શું ક્રિયાત્મક સંશોધનનો મહત્વ જણાવો તમે કયા વિષય અંતર્ગત ક્રિયાત્મક સંશોધન હાથ ધરેલ છે તે જણાવો આપના ક્રિયાત્મક સંશોધનનો શીર્ષક શું આપેલું છે તે કહો ઉત્કલ્પના એટલે શું તેની વ્યાખ્યા આપો ક્રિયાત્મક સંશોધનની ઉત્કલ્પના જણાવો તેની પછી જોઈએ તો આપે ક્રિયાત્મક સંશોધનની સમસ્યા કઈ રીતે પસંદ કરી તેની વિશેની માહિતી આપો આપે સમસ્યાના સંભવિત કારણો ક્યાં ક્યાં લાગ્યા ક્રિયાત્મક સંશોધનના તારણો શું કાઢ્યા તમે તે જણાવો ક્રિયાત્મક સંશોધનના સંદર્ભે અનુકાર્ય શું કર્યું તમે તે જણાવો ક્રિયાત્મક સંશોધન સમયે આપે ક્યાં ક્યાં વહીવટી પત્રકો જોયા અને ભરવાનો અનુભવ લીધો તે પત્રકો ભરવાનો અનુભવ લીધો તે પત્રકો વિશે માહિતી આપો આપની શાળાનો પ્રાર્થના કાર્યક્રમ જણાવો અને તેમાં આપની કામગીરી શું હતી તેના વિશે માહિતી આપો બુલેટિન બોર્ડ પર કેવી કૃતિ રજૂ કરી શકાય તે જણાવો હાલમાં શાળામાં સરકાર દ્વારા કઈ કઈ યોજનાઓ અમલમાં છે તેના વિશે માહિતી આપો મૂલ્યાંકનમાં એફ એ અને એસ એ શું છે તે જણાવો ઇન્ટરશીપ દરમિયાન આપે કેટલા છૂટા પાઠ લીધેલા છે તેની સંખ્યા દર્શાવો ઇન્ટરશીપ દરમિયાન હસ્તલિખિત અંક તૈયાર કર્યો હોય તો તેના વિશે માહિતી આપો જે શાળામાં ઇન્ટરશીપ કરેલી હોય તે શાળા અંગે આપના સૂચનો આપો ઇન્ટરશીપ દરમિયાન શાળામાં વર્ગની અંદર અને વર્ગ બહાર કરેલા પાંચ પાંચ કાર્યો જણાવો આવા પ્રશ્નો તમને પૂછવામાં આવશે તો આમાં માત્ર તમારે શું કરવાનું આટલા બધા પ્રશ્નો મેં તમને આપેલા છે